विद्यार्थी मित्रों गया वीडियो लेक्चर में आपणे समाजशास्त्रना जे सामाजिक धोरण बंद बाळ अपराध अने युवा जनपा अंतर्गत आपणे बाळ अपराध विषे माहिती मेळवी के बाळ अपराधीओ छे एमना माटे बाळ अदालतमां जो गुनो स्थापित थाय तो घणा बधी जे शाळाओ छे अथवा घणी बधी संस्थाओ छे ए संस्थाओमां एने राखवामां आवे छे एमां आपणे ત્રણ વસ્તુ વિશે ચાર વસ્તુ વિશે આપણે જોઈ લીધું આપને ખબર છે કે બાળ અદાલત જો ગુનો સાબિત કરે બાળકોનો બરાબર તો બાળકોની ઉંમર પ્રમાણે જો એમને એક જ વખત ગુનો કરેલો હોય તો એને પ્રોબેશનલ અજમાયશી મુક્તિ આપવામાં આવે છે પણ પ્રોબેશનલ અધિકારી હેઠળ એને દેખરેખ રાખવામાં આવે છે એમનો મુખ્ય હેતુ હોય છે બાળકના કુટુંબ જીવન અને સમાજ જીવન સાથે એને એના વર્તનમાં સુધારો કરવો સુધાર શાળાઓ છે એમાં બાળકની ઉંમર જો 15 વર્ષથી નીચેની હોય બરાબર તો એ બાળકને છે એ સુધાર શાળાઓમાં મોકલવામાં આવે છે સુધાર શાળાઓ છે એમાં બરાબર આપણે ખબર છે કે સુધાર શાળાઓ છે એમાં બાળકની ઉંમર પ્રમાણે એમાં 3-7 વર્ષ સુધી એમને સુધાર શાળાઓમાં રાખવામાં આવે છે પછી બોસ્ટન શાળાઓ વિશે આપણે જોયું કે 1902માં ઇંગ્લેન્ડની જે બોસ્ટન શહેર છે બોસ્ટન શહેરમાં બોસ્ટન શાળાઓની શરૂઆત થઈ એમાં બાળકની ઉંમર જો 15 વર્ષથી બરાબર 21 વર્ષ સુધીની હોય તો ત્યાં બાળકો છે એ બાળકોને રાખવામાં આવે છે અને એમાં 2-3 વર્ષ સુધી રાખવામાં આવે છે પણ જો બાળકનું વર્તન સારું ગણાય યુવાનનું વર્તન સારું ગણાય તો એને વહેલો પણ મુક્ત કરવામાં આવે છે તે વિવિધ પ્રકારની ઔદ્યોગિક તાલીમ પણ આપવામાં આવે છે છોકરા અને છોકરીની વય પ્રમાણે આ ઉપરાંત આપણે જોયું હતું કે બોસ્ટન શાળાઓ છે એ બોસ્ટન શાળાઓ તો કે જ્યાં કાયદાનો અમલ છે બાળ અદાલતે નક્કી કરેલા બાળકોના જે કાયદાઓ છે કાયદાઓનો અમલ છે ત્યાં આવી શાળાઓ જોવા મળે છે આજે આપણે જોવાનું છે પ્રમાણિત શાળાઓ જે રાજ્યમાં બાળ કાયદાનો અમલ થાય છે તેવા રાજ્યોમાં બાળ અપરાધીઓની સુધારણા માટે પ્રમાણિત શાળાઓ સ્થાપવામાં આવી છે દરેક પ્રકારના રાજ્ય છે એ રાજ્યમાં આવી પ્રમાણિત શાળાઓ હોતી નથી પણ જ્યાં બાળ અદાલતે નક્કી કરેલા બાળકોના જે કાયદા છે બાળ કાયદાઓ છે એ કાયદાઓ જે અમલમાં છે એ જ શહેરમાં આવી પ્રમાણિત શાળાઓ જોવા મળે છે આવી શાળાઓ ખાનગી સંસ્થાઓ દ્વારા અને જાહેર ફંડની મદદથી ચલાવવામાં આવતી હોય છે ખાસ યાદ રાખો બરાબર કે આજે પ્રમાણિત શાળાઓ છે એ તો કે ખાનગી સંસ્થાઓ દ્વારા બરાબર ખાનગી સંસ્થા છે એના દ્વારા અથવા તો કે જાહેર ફંડ ભેગું કરી બરાબર લોકફાળો ભેગો કરી અને આવી સંસ્થાઓ છે એ ચલાવવામાં આવતી હોય છે આ શાળામાં બાળકની દેખભાળ ઉપચાર અને સુધારણા કરવામાં આવે છે ખાસ અગત્યનો પોઈન્ટ બરાબર કે આ જે શાળાઓ છે પ્રમાણિત શાળાઓ એમાં શું કરવામાં આવે તો કે બાળક છે એ બાળકની દેખભાળ કરવામાં આવે છે આ ઉપરાંત તો કે દેખભાળ ઉપરાંત એ બાળકનો ઉપચાર બરાબર અને એ ઉપચાર અને સુધારણા આ ત્રણ વસ્તુ છે એ પ્રમાણિત શાળાઓમાં કરવામાં આવે છે બાળકોના દેખભાળ કરવામાં આવે છે એમનો ઉપચાર કરવામાં આવે છે અને એની સંભાળ લેવામાં આવે છે ટૂંકમાં એને સુધારણા માટેના પ્રયત્નો કરવામાં આવે છે સામાન્ય રીતે પ્રમાણિત શાળાઓના મુખ્ય બે પ્રકાર છે જે રીતના બોસ્ટન શાળાઓ છે એ બે પ્રકારની હતી બરાબર એક બંધ બોસ્ટન શાળાઓ અને ખુલ્લી બોસ્ટન શાળાઓ એક માર્ક્સના પ્રશ્નમાં પૂછાઈ શકે બોસ્ટન શાળાના પ્રકાર આપો બંધ બોસ્ટન શાળા અને ખુલ્લી બોસ્ટન શાળા એ જ રીતના જે પ્રમાણિત શાળાઓ છે પ્રમાણિત શાળાઓના પણ બે પ્રકારો છે બરાબર પ્રમાણિત શાળાના પ્રકાર બે પ્રકારની પ્રમાણિત શાળાઓ હોય છે કયા કયા તો કે એક છે જુનિયર પ્રમાણિત શાળા જુનિયર બરાબર અને બીજી છે સિનિયર પ્રમાણિત શાળા સિનિયર પ્રમાણિત શાળા એટલે પ્રમાણિત શાળાઓના પણ બે પ્રકાર છે જુનિયર પ્રમાણિત અને સિનિયર 12 વર્ષથી ઓછી ઉંમરના બાળ અપરાધીઓને જુનિયર પ્રમાણિત શાળામાં રાખવામાં આવે છે બરાબર જો 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો હોય બરાબર તો એ 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો હોય તો એને ક્યાં રાખવામાં આવશે તો કે જુનિયર પ્રમાણિત શાળાઓ
પણ જો 12 થી 16 વર્ષ સુધીના કિશોરો હોય તો એમને સિનિયર પ્રમાણિક શાળાઓમાં રાખવામાં આવે છે પણ જો બાળકોની ઉંમર છે 12 વર્ષથી માંડી અને 16 વર્ષ સુધીની હોય બરાબર તો એને ક્યાં રાખવામાં આવશે સિનિયર પ્રમાણિક શાળાઓમાં તો અહીં તેમને સામાન્ય શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ આપવામાં આવે છે આ જે પ્રમાણિત શાળાઓ છે એ પ્રમાણિત શાળાઓમાં બાળકોને સુધારવા માટે તો પ્રયત્ન કરવામાં આવ્યા છે પણ સાથે સાથે તો કે એમને છે કે ટેકનિકલ શિક્ષણ છે એ આપવામાં આવે છે બરાબર ટેકનિકલ શિક્ષણ છે એ બાળકોને આપવામાં આવે છે ત્યાર પછી આપણે જોઈએ તો પ્રમાણિત શાળામાંથી મુક્ત કરાયેલ બાળકની દેખરેખ જવાબદારી સ્થાનિક કાર્યકારી કે પ્રોબેશનલ અધિકારીને સોંપવામાં આવે છે જે રીતના દરેકમાં આપણે જોયું કે બાળક છે જ્યારે મુક્ત કરવામાં આવે પછી એની દેખરેખની જે અધિકારી હોય છે અધિકારીની જવાબદારી હોય છે કે બાળક કેવું વર્તન કરે છે બાળક ક્યાંય બરાબર નોકરીએ લાગ્યું કે નહીં કોઈ વ્યવસાયિક કામ કરે છે કે નહીં એ દરેક જવાબદારી કેની હોય છે પ્રોબેશનલ અધિકારી જે તે બાળકનું નિરીક્ષણ કરવાનું કાર્ય આ પ્રોફેશનલ અધિકારીએ કરવાનું હોય છે બાળકનું નિરીક્ષણ કાર્ય બરાબર બાળક છે એ કઈ રીતના વર્તન કરે છે શું નથી કરતો એનું સમાજ પ્રત્યેનું કુટુંબ પ્રત્યેનું મિત્રજૂથ પ્રત્યેનું વર્તન કેવું છે એ દરેક વસ્તુનું ધ્યાન કોણ રાખશે તો કે આ જે પ્રમાણિત શાળાઓનો જે પ્રોફેશનલ અધિકારી છે એ તો આ જે પ્રમાણિત શાળાઓમાં આટલું ધ્યાન રાખવાનું છે પ્રમાણિત શાળાઓ તો કે જ્યાં જે રાજ્યમાં બાળ કાયદાઓનો અમલ છે તે રાજ્યમાં પ્રમાણિત શાળાઓ અસ્તિત્વમાં ધરાવે છે આ જે પ્રમાણિત શાળાઓ છે એ ખાનગી સંસ્થા અથવા તો જાહેર ફંડ લોકફાળો ભેગો કરી અને ચલાવવામાં આવે છે પછી બાળકો છે એ બાળકોની દેખરેખ બરાબર ઉપચાર અને સુધારણા છે તે આ પ્રમાણિત શાળાઓમાં કરવામાં આવે છે પ્રમાણિત શાળાઓ છે એ બે પ્રકારની છે એક તો કે એક છે જુનિયર પ્રમાણિત શાળા અને બીજું છે સિનિયર પ્રમાણિત શાળા જુનિયર પ્રમાણિત શાળા છે એમાં 12 વર્ષથી જો ઓછી ઉંમરના બાળકો હોય તો એને ક્યાં રાખવામાં આવશે જુનિયર પ્રમાણિત શાળા અને જો 12 વર્ષથી 16 વર્ષ સુધીના જો બાળકો હોય તો એમને રાખવામાં આવશે સિનિયર પ્રમાણિત શાળામાં આ જે પ્રમાણિત શાળાઓ છે એમાં બાળકો તો કે બાળકોના શિક્ષણ ટેકનિકલ શિક્ષણ આપવામાં આવે છે એ રીતના સ્વાવલંબન બની શકે છે તો આ તો પ્રમાણિત શાળાઓ હવે ત્યાર પછી આપણે જોવાનું છે પાલક ગૃહ હવે આપણે અહીંયા ખાસ યાદ એ રાખવાનું છે કે અહીંયા બાળકોની વયને આધારે એમને અમુક સંસ્થાઓમાં મોકલવામાં આવે દાખલા તરીકે અહીંયા પ્રોફેશનલ હતું તો એમાં તો કે એક જ વખત બાળક ગુનો કરતો હતો એટલા માટે એને અજમાયશ મુક્તિ આપી દેવામાં આવતી હતી છોડી દેવામાં આવતો હતો પણ એને દેખરેખ રાખવા સુધાર શાળાઓ છે તો સુધાર શાળાઓમાં તો કે સુધાર શાળાઓમાં બાળકની ઉંમર 15 વર્ષથી નીચેની હોય તો એને સુધાર શાળામાં મોકલવામાં પણ જો બાળકની ઉંમર છે બરાબર એ મોટી હોય 21 વર્ષ સુધીની હોય તો એને 14 થી 21 વર્ષ સુધીની હોય તો એને બોસ્ટર શાળામાં મોકલવામાં અહીંયા તો કે પ્રમાણિત શાળામાં છે બાળકની ઉંમર નાની હોય બરાબર એટલે કે 12 વર્ષથી ઓછી હોય તો એને ક્યાં મૂકવામાં આવતું જુનિયર અને 12 વર્ષથી 16 વર્ષ સુધીની હોય તો એને સિનિયરમાં હવે આપણને એક પ્રશ્ન થાય કે 12 વર્ષનું બાળક છે અથવા તો 12 થી 14 વર્ષનું બાળક છે એ કઈ રીતના બાળ પ્રાપ્ત કરી શકે પણ એ પણ કરી શકે બરાબર જે સમાજના વિરુદ્ધ બરાબર જે સમાજના ધોરણો છે એના વિરુદ્ધનું કોઈ કાર્ય બાળક કરતા હોય તો એને પણ બરાબર અમુક પ્રકારની જે સજાથી માંડીને બરાબર બીજી ઘણી બધી જે બાળ અદાલત છે એ બાળ અદાલત દ્વારા એના માટે રાખવામાં આવે જોગવાઈઓ કરવામાં આવી છે એ જોગવાઈ અંતર્ગત છે એ બાળકને હવે પ્રમાણિત શાળાઓ છે એના જુનિયર કે સિનિયર શાળાઓ છે એમાં રાખવામાં આવતું હોય છે તો હવે એના પછી આપણે જોશું પાલક ગૃહ બરાબર બાળક છે બાળકને આ 5 જે સંસ્થાઓ છે એ સિવાય 6ઠી સંસ્થા છે પાલક ગૃહ બરાબર આપણે અહીં જોવાનું છે પાલક ગૃહ વિશે તો પાલક ગૃહ છે એમાં પ્રમાણિત શાળામાં મોકલી ન શકાય તેવા 10 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને અપરાધી બાળકોને આવા પાલક ગૃહ ચલાવવામાં આવે છે જુઓ આ પાલક ગૃહ છે એમાં બાળકની વયનો માપદંડ કેટલો છે તો કે એમાં છે 10 વર્ષથી નીચેના બાળકો 10 વર્ષથી નીચેના બાળકો જો આ 10 વર્ષથી નીચેના બાળકો છે એને તમે તો એને પ્રોફેશનલ પણ ન રાખી શકો સુધાર શાળામાં પણ ન મોકલી શકો બરાબર
પછી હોસ્ટેલ શાળામાં પણ ના મૂકી શકો એને પ્રમાણિત શાળામાં પણ ના મૂકી શકો કેમ કે પ્રમાણિત શાળાઓ છે એનો માપદંડ કેટલો છે 12 વર્ષથી ઓછી અને 12 વર્ષથી 16 વર્ષ સુધી તો આ 10 વર્ષથી નીચેના બાળકો છે એને ક્યાં રાખવામાં આવે છે પાલક ગૃહ તો આ પાલક ગૃહ છે એમાં બાળકોને કૌટુંબિક વાતાવરણ મળી રહે તેવા પ્રયત્નો સાથે તેમને સુધારવાનો પ્રયાસ કરવામાં આવે બાળકોને અહીંયા ગૃહમાં રાખવામાં આવે ગૃહમાં રાખી અને જેવું કુટુંબમાં વાતાવરણ મળતું હોય જેવો કુટુંબમાં પ્રેમ ભાવ મળતો હોય એવો જ પ્રેમ છે એ બાળકોને અહીંયા પાલક ગૃહમાં આપવામાં આવે છે અને એ દ્વારા એના વર્તન છે એ વર્તનમાં ફેરફાર કરવામાં આવે છે વર્તન સુધારવા માટે પ્રયત્ન કરવામાં આવે છે આવા પાલક ગૃહો સરકારની આર્થિક મદદ અને ખાનગી સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવે છે આ જે પાલક ગૃહો છે કોના દ્વારા ચલાવવામાં આવે છે તો કે સરકાર બરાબર સરકાર અથવા જે ખાનગી સંસ્થાઓ છે એ ખાનગી સંસ્થાઓ દ્વારા આ પ્રકારની જે પાલક ગૃહો છે ચલાવવામાં આવતા હોય છે અને એના દ્વારા છે એ બાળકનું વર્તન સુધારવા માટે પ્રયત્ન કરવામાં આવતો હોય છે ત્યાર પછી છે બાળ સંરક્ષણ ગૃહ બાળ સંરક્ષણ ગૃહ બરાબર આપણે જોયું પાલક ગૃહ તો કે જે બાળકોને છે પ્રમાણિત શાળાઓમાં ન મોકલી શકાય તેવા બાળકોની ઉંમર જે બાળકોની ઉંમર 10 વર્ષથી નીચેની હોય તે બાળકોને પાલક ગૃહમાં રાખવામાં આવે છે પાલક ગૃહનું વાતાવરણ છે કૌટુંબિક વાતાવરણ જેવું ઉત્પન્ન કરવામાં આવે છે અને ત્યાં બાળકોના બાળકોનો જે અપરાધ છે એ અપરાધને સુધારવા માટેના પ્રયત્ન કરવામાં આવે છે આ પાલક ગૃહ છે એ સરકારી કે ખાનગી સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે અને એ દ્વારા છે એ બાળકોને સુધારવાનો પ્રયત્ન કરવામાં આવે છે ત્યાર પછી છે બાળ સંરક્ષણ ગૃહ હવે આ બાળ સંરક્ષણ ગૃહ છે બરાબર એ તો કે બાળ સંરક્ષણ એક પ્રકારનું બાળકને સુરક્ષિત રાખવા માટેની સંસ્થા છે બાળકો છે એ જેમ બને સુરક્ષિત રહી શકે એ માટે આ બાળ સંરક્ષણ ગૃહ છે એની જોગવાઈ કરવામાં આવી છે તો બાળ અપરાધીઓને સુરક્ષિત રાખવાનું એક સ્થળ એટલે રિમાન્ડ હોમ બરાબર બાળ સંરક્ષણ ગૃહ બાળ સંરક્ષણ ગૃહ એને આપણે શું કહી શકીએ છીએ તો કે એને આપણે કહી શકીએ છીએ રિમાન્ડ હોમ રિમાન્ડ હોમ પણ કહી શકાય બાળ અપરાધીઓને સુરક્ષિત રાખવાનું એક સ્થળ એટલે રિમાન્ડ હોમ બાળ સુધારણા અનુસાર કોઈ બાળકની અટકાયત કરવામાં આવે અને તેનો કેસ બાળ અદાલતમાં પૂર્ણ ન થાય ત્યાં સુધી એવા બાળકોને આવા બાળ સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવે હવે આ બાળ સંરક્ષણ ગૃહ કઈ રીતના એનો આ જે સંસ્થા છે એ સંસ્થાનો કઈ રીતના ઉપયોગ થાય છે આ બાળ અદાલત છે એમાં કોઈ કેસ ચલાવવામાં આવે પણ એ કેસ છે લાંબા સમય સુધી ચાલ્યો એક વર્ષ કે બે વર્ષ કે એ બાળક છે એનો ગુનો સાબિત નથી થયો પણ કેસ દાખલ થયો તો તે સમય દરમિયાન કેસ દાખલ થાય ત્યાંથી બાળ અદાલતમાં એનો ગુનો સાબિત ન થાય ત્યાં સુધી આ બાળકને રિમાન્ડ હોમમાં રાખવામાં આવે છે એટલે કે એ સમય દરમિયાન છે કે બાળક આવા બાળ સંરક્ષણ ગૃહ હેઠળ હોય છે આવા કેસમાં બાળ અદાલત પૂર્ણ ન થાય ત્યાં સુધી બાળકને આવા સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવે છે અહીં બાળકો સાથે તાદાત્મ્ય સાધી જરૂરી એવી માહિતી એકત્ર કરી બાળ વર્તનનું નિરીક્ષણ અને વર્ગીકરણનું કાર્ય કરવામાં આવે છે પેલા રિમાન્ડ હોમમાં આપણે ખબર છે કે મોટા વ્યક્તિઓ કોઈ ગુનો કર્યો એના ઉપર કેસ ચાલતો હોય બરાબર તો અદાલત છે એને રિમાન્ડમાં મોકલે રિમાન્ડમાં મોકલે એટલે એને મારી પોડી બરાબર સામ દામ દંડ ભેદ બધી રીતિઓ અપનાવી એ વ્યક્તિએ છે શું ગુનો કર્યો છે કઈ રીતના ગુનો કર્યો છે શા માટે ગુનો કર્યો છે એને પૂછવામાં આવે છે કેને કે ભાઈ 21 વર્ષથી ઉપરની જો કોઈ વ્યક્તિ હોય અને એનો ગુનો જો કર્યો હોય તો એને એ રીતના પૂછી બરાબર મારી ટોળી પૂછવામાં આવે છે એને આપણે રિમાન્ડ કરીએ છીએ પણ અહીંયા જે બાળકો માટેનો જે રિમાન્ડ હોમ છે અલગ છે અહીંયા છે એ બાળકોનો કેસ દાખલ થયો ત્યાંથી માંડી બાળકના કેસ સાબિત ન થાય નો ગુનો સાબિત ન થાય ત્યાં સુધી બાળકને અહીંયા રાખવામાં આવે છે અહીં બાળકને મારતોડ સામ દામ દંડ ભેદ એવી કોઈ રીતે અપનાવવામાં આવતી નથી પણ બાળક સાથે તાદાત્મ્ય રીતે વર્તન કરવામાં આવે છે બાળકને પ્રેમ અને હૂંફની સાથે જે કાંઈ થયેલું છે એના વિશે પૂછવામાં આવે છે એનું નિરીક્ષણ કરવામાં આવે છે એટલે કે બાળ સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવે છે અને તાદાત્મ્યતાથી માહિતી એકત્ર કરવામાં આવે છે અને બાળ વર્તનનું નિરીક્ષણ અને વર્ગીકરણનું કાર્ય અહીં બાળ સંરક્ષણ ગૃહમાં થાય છે બાળ સંરક્ષણ ગૃહ સામાન્ય ખાનગી સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવે છે સામાન્ય રીતે આપણું જે બાળ સંરક્ષણ ગૃહ છે એ કોના દ્વારા ચલાવવામાં આવે છે તો ખાનગી સંસ્થા દ્વારા આ ખાનગી સંસ્થા દ્વારા છે એ આવું બાળ સંરક્ષણ ગૃહ છે એ ચલાવવામાં આવતું હોય છે ત્યાર પછી
તેને આર્થિક મદદ છે એ ક્યારેક સરકાર પણ કરતી હોય છે. આ ખાનગી સંસ્થાઓ છે એ ખાનગી સંસ્થાઓને સરકારી છે સરકારી સંસ્થાઓ અથવા તો સરકાર છે એને અમુક પ્રકારનો ફંડ આપી અને આ જે બાળ સંરક્ષણ ગૃહ છે એને મદદ પણ કરતું હોય છે. તો આ તો બાળ સંરક્ષણ ગૃહ આપણે જોઈ લઈએ. પ્રોબેશનલ સુધાર શાળાઓ હોસ્ટેલ શાળાઓ પ્રમાણિક શાળાઓ બાળક ગૃહ અને બાળ સંરક્ષણ. હવે આ જે બાળ સંરક્ષણ હતું એ બાળ સંરક્ષણમાં આપણે શું જોયું તો કે બાળકો છે એ આમ તો ટૂંકા અર્થમાં આપણે જોઈએ તો કે બાળ અપરાધીઓને સુરક્ષિત રાખવા માટેનું સ્થળ એટલે રિમાન્ડ હોમ એટલે કે બાળ સંરક્ષણ ગૃહ. અહીંયા છે એ બાળકોને કેસ ચાલુ થાય ત્યાંથી માંડી અને બાળકોનો ગુનો સાબિત ન થાય ત્યાં સુધી એને અહીંયા રાખવામાં આવે છે. ત્યાર ઉપરાંત આપણે જોયું હતું કે બાળક જ્યાં સુધી આ રિમાન્ડ હોમમાં હોય ત્યાં સુધી એને પ્રેમ અને રૂપ આપી તાદાત્મ્ય સાથેનું તાદાત્મ્ય રીતે એની સાથે વર્તન કરવામાં આવે છે અને બાળકે જે કાંઈ ગુનાહિત પ્રવૃત્તિ કરી છે એને પૂછપરછ કરવામાં આવે છે, નિરીક્ષણ કાર્ય કરવામાં આવે છે અને એ પછી એનું વર્ગીકરણ કરવામાં આવે છે. આવા જે બાળ સંરક્ષણ ગૃહ છે એ ખાનગી સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવે છે અને સરકાર છે એને શું કરે છે તો કે સરકાર એને આર્થિક રીતે મદદ કરે છે. આમ આ સંસ્થાઓ બાળ અપરાધીઓના વર્તનમાં સુધારો કરી તેમનામાં સમાજના ધોરણો અને મૂલ્યોનું યાંત્રિકરણ કરે છે. આ રીતે જોઈએ તો એક આદર્શ યુવા નાગરિક તૈયાર કરવા માટે આ સંસ્થાઓનું ઘણું યોગદાન રહે છે. આ બધી સંસ્થાઓ છે એનું કાર્ય શું છે તો કે બાળકોની જે બાળ અપરાધીઓ છે એમાં સુધાર લાવવો, એના વર્તનને સુધારવા માટે પ્રયત્ન કરવાનો. આ રીતના આ જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ આ જે બાળ અપરાધીઓ છે એ બાળ અપરાધીઓના વર્તનને સુધારી એક આદર્શ યુવા નાગરિક બનાવવા માટે આ સંસ્થાઓ હંમેશા તત્પર રહેતી હોય છે. હવે ત્યાર પછીનો ટોપિક આપણે જોવાનું છે યુવા અજંપો. બરાબર, યુવા અજંપો છે એના વિશે આપણે ખાલી યુવા અજંપોનો સામાન્ય અર્થ જોઈ લઈએ. પેલા સામાજિક ધોરણ ભંગ જોયું, બાળ અપરાધ જોયું. બાળ અપરાધમાં આપણે શું જોયું તો કે બાળ અપરાધમાં આપણે જોયું કે બાળ અપરાધ એટલે શું, એની વ્યાખ્યા શું છે, બાળ અપરાધના કારણો શું છે. બાળ અપરાધના કારણો પણ આપણે જોયા કે સામાજિક કારણો તો કે કુટુંબ, પછી મિત્ર જૂથ, શાળા, સમવયસ્ક જૂથ અને સમૂહ માધ્યમ. ત્યાર પછી એનું બીજું કારણ આપણે જોયું તો કે વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક કારણ. ત્યાર પછી આપણે જોયું કે બાળ અપરાધ છે, બાળકોએ અપરાધ તો કર્યો હોય એને સુધારવા માટે શું કરી શકીએ તો સુધારવા માટે પહેલા જ આપણે જોયું બાળ અદાલત. બાળ અદાલતમાં બાળક છે એનો કેસ ચાલે છે. બરાબર, આપણે જોઈ લીધું બધું કે એમાં કેવા અધિકારીઓ હોય છે, કઈ રીતનો જજ હોય છે, એની સ્થાપના ક્યારે થઈ, પહેલી અદાલત ક્યારે સ્થપાય. ત્યાર પછી પ્રોબેશનલ જોયું, પછી સુધાર શાળાઓ, હોસ્ટેલ શાળાઓ, પ્રમાણિક શાળાઓ, બરાબર, પાલક ગૃહ અને ત્યાર પછી આપણે જોયું બાળ સંરક્ષણ ગૃહ. હવે આપણે અહીંયા બાળ અપરાધનો ટોપિક પૂરો થઈ ગયો. હવે આપણે જોવાનું છે યુવા અજંપો. સામાન્ય અર્થ આપણે જોઈએ તો યુવા અજંપો એટલે શું, ઘણી વખત એવું થતું હોય કે યુવાનો છે, બરાબર, યુવાનોને અમુક વસ્તુમાં અમુક પોતાનો જે ધ્યેય હોય છે, પોતાનો ગોલ હોય છે, ગોલ પ્રાપ્ત ન કરી શકે ત્યારે નિરાશ થઈ જાય. નિરાશ થઈ અને તો કે અમુક જે સમાજની વિરુદ્ધની પ્રવૃત્તિઓ હોય એ પ્રવૃત્તિઓ તરફ આગળ વધે છે તો આપણે એને કહી શકીએ યુવા અજંપો. તો વર્તનમાં વર્તમાન જગત યુવા કેન્દ્રિત થતું જાય છે, યુવાનોને સ્વતંત્ર શક્તિ તરીકે સ્વીકાર થવા લાગે છે. આપણને ખબર છે કે યુવાનો છે એ શું છે તો કે આજે દેશ છે દેશનું એક ધન છે. યુવાનો છે એ જ આર્થિક રીતે આ દેશ છે એનો દેશનો વિકાસ કરી શકે છે. એટલે યુવાનોનો સ્વતંત્ર જે શક્તિ છે એ શક્તિનો અત્યારે વૈશ્વિક સ્તરે સ્વીકાર પણ થયો છે. ભારત યુવાનોનો દેશ બન્યો છે કારણ કે ભારતમાં 65% જેટલી વસ્તી યુવાનોની છે. ભારતમાં કુલ વસ્તી છે એટલે કીધું કે ભારત છે એ ભારતમાં કુલ વસ્તી છે એના 65% શું છે તો કે યુવાનો છે. એટલે ભારત છે એ કેવો દેશ છે તો કે ભારત છે એ યુવાનોનો બનેલો દેશ. આવા યુવાનોનો આવતીકાલના સમાજ અને રાષ્ટ્રનું ભાવિ છે. યુવાનો છે એ આવતીકાલના સમાજ બરાબર માટે ભાવિ છે, ભવિષ્ય છે, રાષ્ટ્રનું પણ ભવિષ્ય છે. જો તેઓની સર્જનાત્મક શક્તિનો લાભ લેવામાં આવે તો ગૌરવશાળી સમાજ અને સમૃદ્ધ સમાજ છે નિર્માણ થઈ શકે. આ જે યુવાનો પાસે જે શક્તિ છે તે શક્તિનો જો આપણે લાભ લઈ શકીએ તો રાષ્ટ્ર છે એ રાષ્ટ્રને આપણે સમૃદ્ધ બનાવી શકીએ છીએ. રાષ્ટ્રની કરોડરજ્જુ અને સમાજના મહત્વના ઘટક એવા યુવાનો શું કરી રહ્યા છે, શું વિચારી રહ્યા છે, તેમના સમક્ષ કેવા પડકારો છે તે જાણી તેમને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તો રાષ્ટ્ર અને સમાજ બંનેનો લાભ થશે. અહીંયા યુવાનો છે યુવાનોને શું કીધું છે તો કે રાષ્ટ્રની કરોડરજ્જુ કીધી છે. જેવી રીતના આપણી કરોડરજ્જુ છે, શરીરમાં કરોડરજ્જુ છે એનું કાર્ય તો કે શરીરના વિવિધ પ્રકારની મગજમાં થતી જે ક્રિયાઓ છે એને આપણા શરીર સુધી પહોંચાડે છે. શરીરની વિવિધ ક્રિયાઓ છે એને મગજ સુધી પહોંચાડે છે. એટલે કે જે આદાન પ્રદાન
બરાબર અને શરીરના વિકાસ અંગેની દરેક પ્રક્રિયાઓ છે એ કરોડરજ્જુ સાથે સંકળાયેલી છે એ જ રીતના આપણો જે દેશ છે એ દેશની દરેક પ્રકારની આર્થિક જવાબદારીઓ પણ યુવાનો ઉપર છે એટલે અહીંયા રાષ્ટ્ર છે એને બરાબર ટૂંકમાં રાષ્ટ્રની કરોડરજ્જુ તરીકે યુવાનને માનવામાં આવે છે તો આજે રાષ્ટ્રનો યુવાન છે એ શું કરી રહ્યો છે શું વિચારી રહ્યો છે એની સામે કેવા પડકારો છે એ જો એ અંગે આપણે યોગ્ય માર્ગદર્શન નહીં મેળવીએ તો આ યુવાન છે એ યુવાનોનો આપણે લાભ બરાબર લઈ શકશું નહીં એટલે કે રાષ્ટ્રનો વિકાસ કરી શકશું નહીં તો આ માટે આપણે અહીં યુવાન એટલે શું યુવા અજંકો એટલે શું તેના કારણો કયા છે તે અંગે વિસ્તૃત સમજ મેળવવાની છે આ અંગે આપણે આ યુવાન એટલે શું યુવા અજંકો એટલે શું આ યુવાનો સામે કયા કયા પડકારો છે તેના કારણો શું છે એ અંગે હવે આપણે આગળના પીરિયડમાં ચર્ચા કરીશું।